નમસ્કાર મિત્રો, આજે આપણે ક્વિઝ નો ડેમો લેવાના છીએ. આ ક્વિઝ કયા પ્રકારની છે તો આપણે શનિવારે જે એકમ કસોટી લેવાય છે તેને ધ્યાનમાં રાખીને ક્વિઝ નું આયોજન કરેલ છે. ક્વિઝમાં તમારે ગુરુવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર ત્રણ દિવસે છે. આપણે ધોરણ મુજબ, ઉદાહરણ તરીકે બુધવારે ધોરણ છઠ્ઠું, ગુરુવારે ધોરણ સાતમું અને શુક્રવારે ધોરણ આઠમું, આવી રીતે ત્રણ દિવસ માટે જુદી જુદી ત્રણ ક્વિઝનું આયોજન કરેલ છે. હવે આ ક્વિઝ રમવી કઈ રીતે, ખાસ કરીને આપણે જે સ્માર્ટ ટીવી છે અથવા તો કોમ્પ્યુટર લેબ છે અથવા તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રોજેક્ટર આવેલા છે તેની ઉપર આ ક્વિઝ કઈ રીતે શરૂ કરવી એનો ડેમો આપણે જોઈએ છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે તે આપણે જોઈ લઈએ. તમારી જે સ્માર્ટ ટીવીની સ્ક્રીન છે એમાં તમારે ક્રોમ ઓપન કરવાનું. કઈ રીતે તો ફરીથી આપણે ડેમો જોઈ લઈએ એટલે તમને ખબર પડે. આ હોમ પેજ છે, હોમ પેજમાં જે એપ્લિકેશન છે એની ઉપર ક્લિક કરશો એટલે ક્રોમ આવશે. ક્રોમ તમારે ઓપન કરવાનું છે. ક્રોમમાં જઈ અને અહીંયા સર્ચમાં જે તમને અહીંથી સૂચના આપવામાં આવે છે joinmyquiz.com જે નીચે લિંકમાં તમને આપેલું છે એટલું ટાઈપ કરીને સર્ચ કરવાનું છે. એટલું તમે સર્ચ કરશો એટલે તમને ગ્રુપમાં એક કોડ આપવામાં આવશે. એ કોડ એન્ટર કરશો એટલે તમારી ક્વિઝ શરૂ થઈ જશે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. ચાલુ રાખજો. અહીંયા આવી રીતે લખવાનું છે જોઈન માય ક્વિઝ ડોટ કોમ. આવી રીતે કરશો joinmyquiz.com. આવી રીતે તમે સર્ચ કરશો એટલે તમારી સામે એક જે જેને આપણે મેનુ કહીએ તો મેનુ, એક પ્રકારનું પેજ કે તો એક પ્રકારનું પેજ એ ખુલી જાય છે. હવે તમારે અહીંયા એ કોડ એન્ટર દાખલ કરવાનો છે. તો કોડ છે તમારી સામે છે, અહીંયા તમને આપવાનો આવેલો છે 043206. હું અહીંયા એન્ટર કરું છું 043206. ઈ કોડ હું દાખલ કરીશ અને જોઈન ઉપર ક્લિક કરીશ એટલે જે ક્વિઝ છે એ મારી અત્યારે શરૂ થઈ જશે. પણ હું જયારે અહીંથી શરૂ કરીશ પછી તમારે અહીં તમારું નામ આપવાનું થશે. ઉદાહરણ તરીકે અત્યારે હું અહીંયા રાહુલભાઈ આપણી સામે છે તો રાહુલ નું નામ આપી દઈશ અને હવે શરૂ કરીએ છે. સ્ટાર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે ક્વિઝમાં જોડાઈ જશો. હવે અહીંથી હું ક્વિઝ શરૂ કરું છું એટલે અહીંથી ક્વિઝ હવે શરૂ થશે. રેડી? તો અહીંયા હવે ક્વિઝ શરૂ થઈ ગઈ છે. આવી રીતે આમાંથી કોઈ એક વિદ્યાર્થી આવશે ને અહીંયા ક્વિઝ રમશે. બાકીનું ત્યાં સુધી આપણે જે બાકીના જે અમારા ક્લાસ છે એમાં જે પ્રકારની ક્વિઝ ચાલુ થઈ છે એ તમને બતાવીએ છીએ. ચાલો કોઈ એક વિદ્યાર્થી આવી જાવ, ક્વિઝ શરૂ કરો. તમે જોઈ શકો છો બાજુનો જે ક્લાસ છે બાજુમાં પણ આ ક્વિઝ શરૂ છે. ચાલો આગળનો પ્રશ્ન આવે એટલે જજો. નવો પ્રશ્ન આવ્યો, ટિક કરો અને આગળ વધો. સામેના ભાગમાં અમારે બંને ક્લાસમાં આ પ્રકારના જે સ્માર્ટ ટીવી છે આવેલા છે એમાં પણ તમે જોઈ શકો છો ક્વિઝ શરૂ છે અત્યારે. આની આની ઉપર ક્લિક કરી એટલે શરૂ થઈ જાય કન્ટિન્યુ. નિશાબેનનું હાલો નવો પ્રશ્ન આવી ગયો છે, આવી જાઓ. ચાલો કોઈ એક આવી જાઓ મિત્ર. હાલો એક આવી જાઓ, કરો શરૂ. હજી એમનામાં જ છે, ગમે એક ક્લિક કરો એટલે ખબર પડી જશે. ઓકે, આગળ હાલો. ચાલો સાચું છે. હાલો આગળ હાલો. બાજુનો ક્લાસ છે એમાં પણ તમે જોઈ શકો છો ક્વિઝ શરૂ જ છે. હિરલબેન આગળ આવે છે, ત્રીજા ક્રમે છે. નવો પ્રશ્ન આવ્યો, બેટા આગળ વહી જા. તો તમે જોઈ શકો છો અહીંયા ક્વિઝ શરૂ જ છે. અહીંયા રાહુલભાઈને 90% માર્ક્સ આવેલા છે.
આપણી સામે જે ક્વિઝ છે એ લેપટોપમાં શરૂ જ છે. કોનો કોનો નંબર આવેલો છે એ પણ આપણને ખબર પડી જશે. હવે આપણે ક્વિઝનો એન્ડ કરીએ છીએ. એટલે પ્રથમ ત્રણ વ્યક્તિ જે છે એ ત્રણ વ્યક્તિ કોણ હતા એ આવી જશે. જો પ્રથમ ત્રણ વ્યક્તિના નામ આવી જાય છે, રાહુલભાઈ પ્રથમ ક્રમે, પછી નિશાબેન બીજા ક્રમે અને હિરલબેન ત્રીજા ક્રમે આવે છે. તો આવી રીતે આપણે ટેસ્ટ દ્વારા પુનરાવર્તન કરી અને બાળકોને વધુને વધુ સારી રીતે ઓનલાઈન પુનરાવર્તન કરાવી શકીએ. બસ માત્ર આટલો જ હેતુ છે. આ હેતુ માટે થઈને આ પ્રકારની ક્વિઝનું આયોજન કરવામાં આવેલું છે. તો આશા છે આપ બધા મિત્રો આપની શાળામાં જ્યાં સ્માર્ટ ટીવી છે, જ્યાં કોમ્પ્યુટર લેબ આવેલી છે, અથવા તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં છે, તે બધી શાળામાં આ પ્રકારની ક્વિઝ રમાડશો એવી આશા છે. જય ભારત, જય હિન્દ.